મિત્રો, રાજકોટ જિલ્લાનું કોલકી ગામ, માની લ્યો કે અશોકભાઈ પટેલ જે વરસાદની આગાહી કરે છે, એ જ કોલકી ગામમાં સંજયભાઈ પટેલ પણ આગાહી કરે છે અને 100% સાચી. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે ફરી રવિરાજ પેટ્રોલિયમ કોલકી સંજયભાઈની મુલાકાતે આવ્યા છે. કારણ કે આપણે જ્યારે વરસાદની આશા મૂકી દીધી હતી ત્યારે સંજયભાઈએ 12 થી 18 તારીખનું આપણે વરસાદનું આગાહી કરી હતી કે 12 થી 18માં વરસાદ આવશે અને સારો એવો વરસાદ આપણે થઈ ચૂક્યો છે. તો હવે આપણે આગળ શું છે એ તે સંજયભાઈ પાસે જાણી અને સંજયભાઈ ખાસ જે એની આગાહી છે એ પ્રમાણે આવેલું છે તો આપણે વધારે આનંદ આવ્યો છે. જેથી કરીને ફરી આપણે કે હવે શું પગલાં લેવા, મગફળી પાડવાની છે, કપાસના ઉત્પાદનમાં કઈ કોઈ રીતે નુકસાની થાય એવા પવન કે શું છે તે આપણે સંજયભાઈ પાસે જાણી. તો સંજયભાઈ રામ રામ. રામ રામ. તો આપણા ખેડૂત મિત્રોને બતાવો કે હવે શું આગળ પગલા લેવાના છે કે ભાઈ વરસાદ ક્યાં સમયે પાછો રાઉન્ડ આવશે કે નહીં આવે, અને આવશે તો કેવું આવશે, નુકસાની થશે કે નહીં થાય તે વિશે. હવે પછી વરસાદ છે એ 1 થી 7 તારીખમાં આવશે. આથી નક્ષત્ર એના બીજા પાયામાં વરસાદ ચાલુ થશે. એ વરસાદ કેવો હોય, એ વરસાદ અલગ અલગ દિશામાં અને સીમિત એરિયામાં હોય, થોડો ઘણો પવન હોય, જોકે નુકસાનકારક પવન ના હોય એની અંદર. એટલે 1 થી 7 તારીખમાં ખેડૂત ભાઈઓ અને ખાસ કરીને આગતરી માંડવી સમયગાળામાં ઉતરતી હોય, કપાસની વીણી થોડી થોડી થતી હોય, ત્યારે ખેડૂત ભાઈઓએ સાવચેત રહેવું. એટલે જેને અત્યારે કોઈને કપાસ પાકેલો છે માની લ્યો, તો એને 1 તારીખ પહેલા વીણી લેવો એ જરૂરી રહે. જરૂરી છે. ભલે હાલો ઊંકો થાય કે ન થાય, પણ આપણે સાવચેત અને જે પાક આપણા હાથમાં તૈયાર છે એ વીણાઈ જાય તો ખેડૂતોને ફાયદો થાય. તો પછી 1 તારીખ મગફળી પાડવામાં બધાને કઈ રીતે આમ વાતાવરણનું શું જોવાનું રહે કે ભાઈ મગફળી પાડવી છે, માની લ્યો આગતરી મગફળી જેને અત્યારે છે, તો એ અત્યારે એવું ટાઈપ રાખીને બેઠા છે અમુક લોકો કે ભાઈ હવે આપણે મગફળી વરાપ થાય એટલે પાડવી છે, તો એના માટેથી કોઈ સલાહ? હવે આગતરી મગફળી થોડીક વોવાણી છે અને ટૂંકી મુદતની પણ વોવાણી છે. હવે એનો ટાઈમ 1 થી 7 તારીખમાં જ આવે છે ઉપાડવાનો. હા, એટલે 1 થી 7 તારીખમાં ખાસ વાતાવરણ જોઈ અને ખેડૂત ભાઈઓએ આયોજન કરવું આગોતરું. માની લ્યો કે વરસાદ આલો થશે, પણ તમારા અનુમાન મુજબ કે આમ કાયમ રોજ 2-3 આવીને ઇંચ આવે એવો, કે આવો મીડિયમ રેન્જમાં વરસાદ થાય, કે ક્યારેક ક્યારેક ક્યાંક આવીને ઘોરો થઈ જાય ને છાંટા પડી જાય ને રેડો આવી જાય, કેવી કઈ ટાઈપનો વરસાદનો જોખમ રહે? એ વરસાદ કેવો હોય ભાઈ, કોઈ સિસ્ટમનો વરસાદ ના હોય, લોકલ સિસ્ટમ ટેમ્પરેચર અને ભેજના કારણે ઉદ્ભવે છે. બરાબર. અને એ બપોર પછી જ મોસ્ટ ઓફ વધારે પડતો તો આવે, અને એ 1 થી 2 કલાકનો જ હોય ખાલી સમયગાળો, અને થોડો ઘણો પવન હોય, નુકસાન કરે એવો પવન ના હોય, અને એ સીમિત એરિયામાં હોય. માનો કે 25-30 કિલોમીટરમાં એ વરસાદ ના પડી શકે, એનો એરિયા અલગ અલગ અને બહુ સીમિત એરિયામાં વરસાદ હોય. એટલે સંજયભાઈ નું કહેવાનું એવું થાય છે મિત્રો કે વરસાદ નો રાઉન્ડ છે એ ખરો, પણ એવો કોઈ જોરદાર રાઉન્ડ નથી કે જેમ કે હમણાં હતો કે આપણે આખા સૌરાષ્ટ્રમાં એક જ ધારો વરસાદ પડીએ, એવો કોઈ વરસાદનો રાઉન્ડ નથી. ખાલી આપણે એક કાળજી રાખવાની છે, ધ્યાન રાખવાનું છે, અને હવામાન શું કહે છે એ પણ આપણે જાણવાનું છે. તો એ ઉપર આપણે હાલવાનું છે કે હવે શું આપણે મગફળી પાડવી કે શું, અને 2 દિવસ કે 5 દિવસ મગફળી પાડવામાં કાંઈ બગડી બહુ જાતું જાય, જાજુ ના જાય, પણ જો વરસાદ મગફળી ઉપર પડે પાડેલી હોય તો વધારે નુકસાની થાય છે. એટલે જેને મગફળી પાકી હાવ ફૂલ નથી પાકી, જેને નુકસાની નથી થાય એમ, તેને 4-5 દી આમ તેમ કરી અને કાઢી નાખવા એવી મારી તમને વિનંતી છે. તો તમે હવે શું આગળ કઈ ખેડૂત મિત્રોને કહો? અને 1 થી 7 તારીખમાં કોઈ મોટો પવન કે કોઈ વાવાઝોડું આવવાની શક્યતા નથી, એટલે ચિંતા કરવાની કઈ જરૂર નથી. એ પણ એક સારી વાત છે કે વાવાઝોડું ના હોય તો આપણા કપાસ જે નુકસાની થાય એ કઈ ન થાય, અને ફરી હવે ખાતર થી નાખીને આપણે બધા કપા હારા થઈ શકે. જો પાછું વાવાઝોડું આવે તો નુકસાની વધી જાય, તો એ પણ એક સારી વાત. તો હવે આગળ જણાવો. તો ખેડૂત મિત્રો, આપણે જે કોલકી ગામ છે એ ઉપલેટા તાલુકાનું છે અને રાજકોટ જિલ્લો અને આમ ગુજરાત બરાબર છે. અને આપણે સંજયભાઈ પાસે એક વસ્તુ પૂછી કે ભાઈ કપાસનું હવે જે અત્યારે પીડાશ થયા છે અને એને પાલર પાણી ઉતારવું કે શું, તો સંજયભાઈ એ જણાવો કપાસ વિશે આગળના પગલાં કાંઈ, તો એને શું પ્રોસેસ કરવી? અત્યારે વરસાદમાં ઘણા બધા કપાસ છે એ રાતા થઈ ગયા છે, અમુક પીડા થઈ ગયા છે, અમુક થોડોક સુકારો દેખાવો લાગ્યો છે, તો એને ખેડૂત ભાઈઓને મારે ખાસ કહેવાનું કે એ તાત્કાલિક અમે એક પાલર પાણી ઉતારી દઈએ અને 2 કે 5-5 કિલો મેગ્નેશિયમ સલ્ફર આપી દઈએ. જેમ કે વરસાદ નો ભેજ ગાયગા મૂકી દે અને નવા મૂળ મૂકે તો કપાસ ફરી લીલો થઈ જાય એટલા માટેથી. અને સંજયભાઈ આપણે આગલી આગાહીમાં એમ કીધું કે 12 તારીખ સુધી વરસાદ જ નથી, એટલે તમે પિયત ચાલુ રાખજો. તો મિત્રો, એ વરસાદની આગાહી તો બધા લોકો કરતા હોય છે, પણ વરસાદ 12 તારીખ સુધી સચોટ નથી
એવી પણ સંજયભાઈ આગાહી કરી હતી કે તમે પાણી ચાલુ રાખો, એટલે આપને એક નક્કી થાય કે હાલો આપણે પાણી પાવા માંડી. ઓલું આપને એમ થાય કે વરસાદ આવશે, ઘણા ખેડૂત મિત્રો આશામાં બેઠા હોય કે ભાઈ વરસાદ આવી જાય, એવું બધા કહે છે વરસાદ આવી જાય. પણ સંજયભાઈ એવું ખાસ કીધું હતું કે 12 તારીખ લગન એવો કોઈ મોટો વરસાદ નથી જેનાથી પિયત થાય, તો પાણી ચાલુ રાખવું એ એની મોટી વાત હતી. એટલે આપણે ફરી એની મુલાકાત લીધી છે અને આવનારા વર્ષોમાં આગળના વર્ષોમાં પણ આપણે એવી મુલાકાત લીધા રાખશું અને તમને જાણવા મળશે. પ્લસ આપણે આગળ હવે શું વરસાદ આવશે કે નહીં, આગળના કોઈ કમોસમી વરસાદ થશે કે નહીં, તેના વિશે પણ આપણે આગળ એવા વિડીયો નાખશું જેથી કરીને આપણે જાણવા મળે કે આપણે જીરા જેવા પાકમાં નુકસાની થાય છે કે શું થશે, તે પણ એનો એક ખાસ આપણે વિડીયો બનાવશું જે ઉપયોગી વિડીયો બને. કેમ કે આપણે જીરા જેવી બાબતમાં વરસાદ થાય તો ઘણી બધી ખેડૂતોને નુકસાની થાય આજે શિયાળુ પીકમાં, તો એના માટે જાણવું ચોમાસા કરતાં વધારે જાણવા લાયક વસ્તુ હું સમજુ છું, તો એ પણ એક વસ્તુ આગળના વિડીયોમાં આપણે જાણશું. અત્યારે આ વિડીયો લાંબો ના થાય એટલે આપણે જાજુ બોલતા નથી, પણ સંજયભાઈનો અને અત્યારે જે આ ગ્રુપ છે રવિરાજ પેટ્રોલિયમ એમનો આપણે આભાર માનીએ છીએ કે એ લોકોએ આપણે આ વસ્તુનો માર્ગ બતાવ્યો છે સંજયભાઈ સુધી પહોંચાડવાનો. તો એમનો હરેશભાઈ છે, હમીરભાઈ છે, તેમના સર્વે મિત્રોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અવશ્ય રવિરાજ પેટ્રોલિયમ કોલકીની મુલાકાત લ્યો, અહીંયા ડીઝલ પેટ્રોલનું વેચાણ 24 કલાક ચાલુ છે. તો હવે આપણે આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ, આગલા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.